કેમ કેલ્ક્યુલેશન્સ કરતા કોન્સેપ્ટ્સ નું ઇમ્પોર્ટન્સ વધારે છે, બિનજરૂરી ઊંડાણપૂર્વકની વિગતો કે ફેક્ટ્સને ગોખવા કરતા ખ્યાલોને સમજવા કેમ જરૂરી છે, એનું એક એક્ઝામ્પલ હું તમને હવે આપીશ. બે વર્ષ પહેલા યુપીએસસીની આપણી આઈએએસની પ્રિલિમિનરી એક્ઝામિનેશનનું આયોજન થયું અને એની અંદર આપ જોશો તો 100 માંથી ઓલમોસ્ટ 20 કે 20 થી પણ વધારે લગભગ એટલા ઇન્ડિયન ઇકોનોમી અને એની સાથે જોડાયેલા કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ હતા. બરાબર છે, ઓલમોસ્ટ 20 to 25% ક્વેશ્ચન્સ જ્યારે તમને ઇન્ડિયન ઇકોનોમી, બેસિકલી ઇકોનોમિક્સની થિયોરીઝ અને સાથેના કરંટ અફેર્સ આધારિત પૂછાતા હોય તો ઇટ શુડ નોટ બી નેગ્લેક્ટેડ, ઇટ કેન નોટ બી કેપ્ટ ઇન ટુ ઓપ્શન કે ભાઈ થશે તો કરીશું. બરાબર છે, તો 2019માં જ્યાં એનું વેઇટેજ ઘણું સારું એવું હતું, એમાં એક સવાલ આપણને પૂછાયો હતો, જોઈએ. This is the question. The money multiplier in an economy increases with which one of the following? નીચેનામાંથી કયા કારણના લીધે અર્થવ્યવસ્થામાં મની મલ્ટીપ્લાયર ઇન્ક્રીઝ થતો હોય છે? બરાબર ને, 2 હોય તો 3 ટાઈમ્સ થયો, 4 ટાઈમ્સ થયો, 5 ટાઈમ્સ થયો, એવું નીચેનામાંથી કયા કારણના આધારે થતું હોય છે? 1 એ ઇન્ક્રીઝ ઇન ધ કેશ રિઝર્વ રેશિયો, એટલે કે CRR વધે તો મની મલ્ટીપ્લાયર પણ વધે. ઘટે, CRR વધે તો થાય શું? મની મલ્ટીપ્લાયર ઓછો થાય, એ ઘટે. સી વાંચો, ઇન્ક્રીઝ ઇન ધ સ્ટેચ્યુટરી લિક્વિડિટી, દેટ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR, એટલે એમ કહે છે કે SLR વધે તો મની મલ્ટીપ્લાયર પણ વધે. અગેન રોંગ, CRR ની જે કન્ડિશન છે એનો જે સંબંધ મની મલ્ટીપ્લાયર સાથે છે એ જ તો આનો પણ છે, SLR નો પણ છે, બંનેનો સંયુક્ત પણ તો આપણે જોઈએ છીએ. તો એ નહીં આવે, સી પણ નહીં આવે. ડી, ઇન્ક્રીઝ ઇન ધ પોપ્યુલેશન ઓફ ધી કન્ટ્રી, એટલે કે દેશની વસ્તી વધે. બરાબર, ઘણા છોકરાઓએ આ ટીક કરેલું હતું. બરાબર, કારણ કે એમને પહેલા તો મની મલ્ટીપ્લાયરનો કોઈ બેસિક કોન્સેપ્ટ ખબર જ નહીં હોય, ટેકનિકલી એને જાણતા જ ના હોય, એટલે વિચારી આવું લે, શબ્દોને ભેળવી દે કે વસ્તી વધી તો વસ્તીની જરૂરિયાતો વધી, જરૂરિયાતો વધી તો પૈસા વધારે જોઈએ, એટલે પૈસાનું મલ્ટીપ્લિકેશન થતું રહે. બરાબર, એવું કંઈ પણ, કંઈ પણ અગડમ બગડમ કરીને એ આવા તર્ક તો ન જ કહેવાય, પણ આવા તારણ ઉપર પહોંચી જાય, પોતાની રીતે તારણ કાઢી નાખે. એન્ડ દે વર ધ પીપલ હુ ટિક માર્ક ઇન્ક્રીઝ ઇન ધ પોપ્યુલેશન ઓફ ધ કન્ટ્રી, વિચ હેઝ નો ડાયરેક્ટ રિલેશન વિથ ધીસ થિંગ. બરાબર છે, પછી તમે વાયા વાયા કોઈક વસ્તુને બેસાડવા જાઓ એમ ના ચાલે, તમારે પરફેક્ટલી જે સૌથી બંધ બેસતો જવાબ હોય એ જ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો હોય, એન્ડ દેટ ઓપ્શન ઇઝ બી. બી, ઇન્ક્રીઝ ઇન ધ બેન્કિંગ હેબિટ ઓફ ધ પોપ્યુલેશન, ઇન્ક્રીઝ ઇન ધ બેન્કિંગ હેબિટ ઓફ ધ પોપ્યુલેશન, એટલે કે જે આપણી વસ્તી છે વસ્તીની બેન્કિંગની ટેવોમાં વધારો થવો, બેન્કિંગની ટેવોમાં વધારો થવો એટલે કે તમે વધુ ને વધુ ડિપોઝિટ્સ કરાવતા જાઓ, વધુ ને વધુ લોન લેતા જાઓ, તો એમાં જો વધારો થાય તો એનાથી મની મલ્ટીપ્લાયર ઇન્ક્રીઝ થાય. વાત બિલકુલ સાચી છે.